નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય પર્યાવરણનું પ્રકરણ બાવીસ ફરી ઉપડ્યા પાઠ ભણીશું તો બાળ મિત્રો આ પાઠમાં આપણને ધનુની વાત કરી છે કે ધનુના જે પરિવારના લોકો છે તે રોજગારી અર્થે એક ગામથી બીજે ગામ જાય છે આપણા પરિવારમાં પણ એવું થતું હશે કે રોજગારી અર્થે કોઈની નોકરીની બદલી થઈ હોય કે ગમે તે કોઈ પણ કારણોસર આપણે એક શહેરથી બીજે શહેર જવું પડે છે તો ચાલો આપણે આ પાઠમાં જોઈશું કે ધનુનું ગામ કયું છે અને તે શા માટે એક સ્થળેથી બીજે સ્થળે જાય છે તો આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે બધા એમના ભાઈ નાના ભાઈ બહેન હોય એ એમના ધનુના ઘરે આવે છે કેમ કે તેના પિતા તેના પરિવારમાં સૌથી મોટા હતા મોટા ભાઈ કહેવાય ધનુની માતા મામી અને તેની કાકી પૂરણપોળી બનાવવામાં વ્યસ્ત છે પૂરણપોળી એટલે કે વેઢમી અને મામી એટલે જે આપણી મમ્મી હોય એના ભાઈની પત્ની શું થાય આપણી મામી થાય અને આપણા કાકાની જે પત્ની હોય એ આપણી કાકી થાય તે બધા પૂરણપોળી બનાવવામાં વ્યસ્ત છે તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો પરંતુ સાંજ પડતાં બધાનો મૂડ બદલાઈ ગયા સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું પુરુષો મુકાદમ સાથે બેઠા હતા મુકાદમ એટલે પ્રતિનિધિ પણ મિત્રો પ્રતિનિધિ એટલે તમને ખબર પડી કે કોઈ જૂથ કે આગેવાન હોય તો મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગતો આપતો હતો પછી આગળના થોડા મહિનાઓ માટે વાત થઈ મુકાદમ ગામ લોકોને આગના છ મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો તે તેઓને તેમના ખર્ચા માટે થોડા પૈસાને લોન પણ આપે છે ધનુને યાદ છે આ નિયમિતપણે થતું રહેતું જો અહીંયા વેઠમી બનાવવા માટે માતા કાકી અને મામી બેઠેલા નજરે પડે છે અને આજુબાજુ છોકરાઓ છે તે તેમને આજુબાજુ રમે છે આગળ જોઈએ વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે જમીન હોય ના મિત્રો તો શું કરવું પડે જે મોટા ખેડૂતો હોય જે વધુ જમીનવાળા હોય એમને શું કહેવાય મોટા ખેડૂતો તો તેઓને જમીન વાવી અને આ નાના ખેડૂતો જે જમીન વિહોણા હોય તેઓ પૈસા કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરોમાં કામ પણ ન હોય ત્યારે બાકીના છ મહિના કેવી રીતે નિભાવવા તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે જે પ્રતિનિધિ છે જે મુકાદમ છે તે તેમને આ રીતે પૈસાની જરૂર હોય તો પૈસા આપે છે અને એ કે એ પ્રમાણે ખેતરમાં કામ એને કરવું પડે છે મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે તો મિત્રો હવે ઉપરના આપણે જે પાઠ ભણ્યા એને આધારે અહીં પ્રશ્નોના આપણે જવાબ મેળવીશું તો કહો કે ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે તો ના ધનુના ગામમાં અમુક ખેડૂતો પાસે પોતાની જમીન છે અને તેઓના મોટાભાગના ખેડૂતો મોટા ખેડૂતોની જમીનમાં કામ કરે છે આગળનો પ્રશ્ન જોઈએ વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે અને કયા સમય દરમિયાન તેમની પાસે પાસે કામ હોતું નથી તો ધનુના પરિવાર વરસાદ શરૂ થાય તે પહેલાથી ચાલુ કરી દશેરા સુધી કામ ચાલે છે બાકીના છ મહિનામાં તેમજ જ્યારે વરસાદ નથી આવતો ત્યારે તેમની પાસે કામ હોતું નથી આગળનો પ્રશ્ન તમે ધનુના પરિવાર જેવા અન્ય પરિવારને જાણો છો કે જેમને કામની શોધમાં મહિનાઓ સુધી તેમને ગામ છોડીને જવું પડે છે તો હા અમારા ગામમાં ઘણા બધા લોકો છે કે જેમને કામ માટે ઘણા મહિના શહેર જવું પડે છે હવે છે કે વિચારો અને શોધી કાઢો કે જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો જો ધનુના ગામના લોકો પોતાનું ગામ છોડી કામ માટે બહાર ન જાય તો ગામમાં તેમને કામ મળશે નહીં તેમજ તેમને જીવન નિર્વાહ માટે પૈસા પણ મળશે નહીં આગળનો પ્રશ્ન ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે કેવી રીતે તો હા વરસાદ વિના પણ ખેતી કરી શકાય છે સિંચાઈથી ઘણી બધી રીતે ખેતી કરી શકાય છે જેમ કે કેનાલથી બોર દ્વારા પાણી મેળવી કુવા ખેત તલાવડી વગેરેની મદદથી જરૂરી પાણી મેળવી શકાય છે આગળનો પ્રશ્ન સોરી આગળ જોઈએ આગામી મહિનાઓમાં ધનુ તેના માતા પિતા તેના કાકા અને તેમના બે મોટા બાળકો તેના મામા મામી અને તેમની બે દીકરીઓ તથા ગામમાંથી ચાળીસ પચાસ પરિવારો તેમના ઘરથી દૂર દૂર થઈ જશે આ છ મહિનાઓમાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં કેમ મિત્રો કે એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરે છે આથી તેઓ શાળાએ જઈ શકતા નથી પણ અત્યારે હવે એવું રહ્યું નથી કે એક સ્થળેથી બીજે સ્થળે આ રીતે મા બાપ જો ખેતી અર્થે કે કોઈ કામ અર્થે સ્થળાંતર કરતા હોય તો જે તે બીજી શાળા હોય તેમાં પણ બાળકો ભણી શકે છે તો ધનુના વૃદ્ધ દાદી તેના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની બે ત્રણ મહિનાની પિતરાઈ બહેન ગામમાં જ રહેશે પ્રજ્ઞાચક્ષુ એટલે બાળ મિત્રો અંધ બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહેશે ધનુ તેના દાદીમાને ખૂબ યાદ કરે છે ધનુને હંમેશા લાગ્યા કરે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે પરંતુ ધનુ શું કરી શકે હવે છે કે કહો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે આવું શા માટે બન્યું તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે કારણ કે તે તેમના ઘરનું ધ્યાન રાખવા ઘરના વૃદ્ધો અને પશુઓને સારા સંભાળ રાખવામાં ગામમાં રહે છે આગળનો પ્રશ્ન જ્યારે ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામની શાળામાં તેની શું અસર થશે તો આવા સમયે ગામની શાળામાં માત્ર પૈસાદાર ખેડૂતના બાળકો જ ભણવા જતા હશે આગળનો પ્રશ્ન તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો મારા ઘરમાં મારા મમ્મી કામ કરવા બહાર જતા નથી તે ઘરના વૃદ્ધો અને બીમાર વ્યક્તિની સંભાળ રાખે છે આગળ જોઈશું કે દશેરા પછી તો આ પરિવારનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે છ મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે સ્ત્રીઓ શેરડીના ભારા બાંધશે પછી ભારાઓને શેરડીના ફેક્ટરીમાં લઈ જવામાં આવશે ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડા બળદગાડામાં રાત્રિ વિતાવે છે ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે પહોંચ કોને કહેવાય મિત્રો કે જે શેરડી આપી તેનો જે હિસાબ રાખવાની જે ચિઠ્ઠી આપી હોય એને શું કહેવાય પહોંચ કહેવાય તો તે પહોંચ બનાવવાની રહેતી તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં લોટ અને તેલ ખરીદવા માટે સાથે લઈ જતા ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ ખરીદતા તેમણે ધનુ માટે પેન્સિલ રબર અને નોટબુક પણ ખરીદ્યા અંતે તો તે એમનો પ્રિય છે પરંતુ ધનુ તેને છ મહિના માટે નહીં વાપરી શકે કારણ કે તે શાળાએ જ નહીં જાય મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું તે ઈચ્છતા નથી દરેકને શું હોય કે મારો છોકરો ભણે એટલે એમના મામી છે તેને ઈચ્છા છે કે મારો ધનુ ભણે તો મામા અને મામી તેના માતા પિતાને કહે છે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવશું ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે તે તેનું ભણવાનું ચાલુ રાખશે તે આગળ ભણશે અને કંઈક ભણશે આ રીતે છ મહિના માટે શાળા છોડીને જાય એટલે સુધા એનું ભણવાનું બગડે એટલે એના મામાને મામી એને ઘરે રાખવાનું કહે છે તો વિચારો અને કહો કે મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે તો મામુ ઈચ્છે છે સોરી મામી ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે તથા મોટી થઈને સારી નોકરી મેળવે જેનાથી તે સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે મામી ધનુ માટે વિચારે છે કે ધનુ સારું ભણીને ધનવાનને સારી વ્યક્તિ બને આગળનો પ્રશ્ન જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય તો જ્યારે હું લાંબા સમય માટે શાળાએ જઈ શકતો નથી ત્યારે શાળાનો અભ્યાસ આગળ ચાલી જાય છે જેની સાથે થવા માટે મારે ઘણી મહેનત કરવી પડે છે તેમ અભ્યાસ સમજવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે હવે છે કે ચર્ચા કરો અને લખો કે ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે કેવા પ્રકારની તો હા ધનુને તેઓની શાળામાં પ્રવેશ લઈ શકાય છે તે સિવાય તે સાંજની શાળામાં પણ કામ કરી ભણવા જઈ શકે છે આગળનો પ્રશ્ન શું તમે કોઈ એવી નોકરી કે કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે તો આ પુસ્તકમાંથી ઉદાહરણો જુઓ અને લખો તો એવા ઘણા બધા કામ કે નોકરી છે જેના માટે લોકોને કેટલાય મહિના પોતાના ઘરથી દૂર રહેવું પડે છે જેવું કે વિદેશમાં નોકરી નેવીમાં નોકરી આર્મીમાં નોકરી અને હોસ્ટેલ શાળામાં ભણાવવું વગેરે આગળનો પ્રશ્ન જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે તો ખેડૂતોમાં સમાનતા જોઈશું તો મોટાભાગના ખેડૂતો માત્ર ખેતી પર જ આધારિત હોય છે તેમના પરિવારના બધા લોકો ખેતી જ કરતા હોય છે તે સિંચાઈ માટે માત્ર વરસાદ પર જ આધાર રાખે છે અને મોટાભાગના ખેડૂતો ઓછું ભણેલા હોય છે તે પરંપરાગત રીતથી ખેતી કરતા હોય છે અને મોટાભાગના ખેડૂતને પોતાની જમીન હોતી નથી અને તફાવત જોઈશું તો થોડા ખેડૂતને પોતાની જમીન હોય છે અને તેમના થોડા સભ્ય ખેતી કરતા હોય છે અને બાકીના સભ્ય બીજા કાર્ય કે નોકરી કરતા હોય છે અને થોડાક ભણેલા હોય છે અને થોડાક ખેડૂત અભણ પણ હોય છે અને કેટલાક ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હોય છે આગળનો પ્રશ્ન જોઈએ કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો સ્થળાંતર કરવા માટે ઘણા બધા કારણો હોય છે જેવી રીતે કે રોજગારી મેળવવા માટે પછી નોકરીની બદલી થાય તો એ માટે પણ સ્થળાંતર આપણે કરવું પડે છે આગળ જોઈએ તો આપણે શું શીખ્યા તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું તો કોષ્ટક પૂર્ણ કરો તો જો અહીંયા ખેડૂતનું નામ લખવાનું છે અને તેમની જમીન પોતાની છે કે બીજા કોઈ ખેડૂતની છે તે લખવાની છે અને તેઓ શું ગાળે છે તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અન્ય માહિતી તેમની લખવાની છે તો દામજીભાઈ તો દામજીભાઈ છે તે શું ગાળે છે જમીનમાં તો ઘઉં જુવાર બાજરી વગેરે પાક ઉગાડે છે અને તેમને પોતાની જમીન છે તો હા તેમને પોતાની જમીન છે અને તેઓને કેવી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ઓછું ઉત્પાદન થાય છે સિંચાઈની સગવડ નહીં અને પાકની ઓછી કિંમત આવે છે અને તેમને માત્ર ઘર માટે આવક મળે છે એ અન્ય માહિતીમાં આપણે લખીશું પછી છે કે હસમુખ તો હસમુખ એ પ્રકરણ ઓગણીસમાં આવે છે તો તેઓને પોતાની જમીન છે તો આપણે સાચાને નિશાન કરીશું અને તેઓ શું ઉગાડે છે તો તેઓ વસ્તુની બ જે વસ્તુની બજારમાં વધુ કિંમત મળે તે ઉગાડે છે અને તેઓને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમને મોગા બીજ લેવા પડે છે ખેતીના સાધનો માટે લીધેલી લોન તેના પરનો વ્યાજદાર અને મોગું ખાતર એ બધી મુશ્કેલીઓનો એમને સામનો કરવો પડે છે અને અન્ય માહિતીમાં શું લખીશું કે હસમુખના પુત્રને લોનના કારણે ખેતી છોડી ને ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું તે અન્ય માહિતીમાં આપણે લખીશું બરાબર તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી આવનાર નવા વિડીયો થેન્ક યુ